નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવે. અને વાત કરીએ, મહત્વના સમાચાર આવી રહ્યા છે ચોમાસાને લઈને. સૌથી મોટા સમાચાર છે, કેરળમાં ચોમાસાની દસ્તક થઈ ચૂકી છે. દેશમાં ચોમાસાની દસ્તક જોવા મળી છે. કેરળ અને પૂર્વોત્તરમાં એક સાથે ચોમાસું બેઠું હોય તેવા સમાચાર આવી રહ્યા છે. ચોમાસાને લઈને આ સૌથી મોટા સમાચાર. 15 જૂનની આસપાસ રાજ્યમાં પણ ચોમાસાની દસ્તક જોવા મળી શકે છે. દેશમાં ચોમાસાની આ દસ્તક સમય કરતા વહેલું ચોમાસુએ દેશમાં પ્રવેશ કર્યો. કેરળમાં ચોમાસાની એન્ટ્રી, સાથે પૂર્વોત્તરના રાજ્યમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ છે. આ પગલે રાજ્યમાં પણ 15 જૂન સુધી ચોમાસું દસ્તક આવે તેવી શક્યતા. કચ્છના ભચાઉથી સમાચાર આવી રહ્યા છે, જ્યાં ફરી એકવાર ધરાધ્રુજી હોવાની માહિતી છે. સવારે 10:19 ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા 2.8ની નોંધાયું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 9 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. રાજકોટ આ કાંડમાં ગુમ થયાનો જે દાવો કરાયો હતો તે ખોટો નીકળ્યો છે. અગ્નિકાંડ પ્રકરણમાં ગંભીર મુદ્દાઓ સામે આવી રહ્યા છે. 3 સભ્યો ગુમ થયાનો દાવો કરનારા ખોટા નીકળ્યા છે. પોલીસે તપાસમાં ખુલાસો થયો છે. દાવો કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરકારી લાભ લેવા વિજય પંડ્યાએ ફરિયાદ કરી હતી. તાજેતરમાં જ હિતેશભાઈ ઉર્ફ વિજયભાઈ લાભશંકર પંડ્યાએ ભાણેજ તથા તેના જૂના પાડોશીના 2 સંતાનો મળી 3 વ્યક્તિ ગુમ હોવાની ફરિયાદ કરી હતી. જોકે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ફરિયાદ ખોટી છે અને સરકારી સહાય લેવા માટે આ ષડયંત્ર રચ્યું હતું. આખરે પોલીસે વિજય પંડ્યા સામે FIR દાખલ કરી છે. વધુ માહિતી મેળવીશું. પ્રણવ ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડા ચુક્યા છે. પ્રણવ, જે રીતની આ માહિતી, 3 લોકો ગુમ થયાનો દાવો ખોટો નીકળ્યો, વધુ અપડેટ શું? ચોક્કસ, જે રીતે રાજકોટની અંદર ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડ થયો તેને લઈને અનેક લોકોના મૃત્યુ થયા છે તે પ્રકારના અહેવાલો પ્રસારિત થઈ રહ્યા હતા. પરંતુ ન્યૂઝીને એ વાતની પુષ્ટિ કરી હતી કે રાજ્ય સરકારે પણ એ વાતની પુષ્ટિ કરી હતી કે માત્ર 27 લોકો જ આ સમગ્ર ઘટનાક્રમની અંદર મૃત્યુ પામ્યા છે. પરંતુ કેટલાક એવા પણ લોકો હતા, જેવા વિજયભાઈ પંડ્યા જેવા, કે જેઓ સરકારની જે સહાયો હતી, જે સરકાર તરફથી 4 લાખ સહાય આપવામાં આવી હતી, પ્રધાનમંત્રી તરફથી 2 લાખની સહાય આપવામાં આવી હતી, તેની અંદર પોતે પોતાના પરિવારજનોને સહાય મળે તેના જ કારણે તે લોકોએ પોતાની ખોટી ફરિયાદો નોંધી હતી. કારણ કે અગ્નિકાંડ બાદ પોલીસે એક નંબર જાહેર કર્યો હતો કે આપને આપના સ્વજન ગુમાવ્યા છે તો એ સ્વજનોની યાદી માટે આપ અહીં અરજી કરી શકો છો, આપ અહીં ફરિયાદ કરી શકો છો. તે ફરિયાદ વિજય પંડ્યા નામના વ્યક્તિએ કરી હતી કે મારા ભાણેજ અને મારા જૂના પાડોશીના 2 વ્યક્તિઓ, કુલ 3 વ્યક્તિઓ આ કાંડમાં ગુમ થયા છે. પરંતુ પોલીસે જ્યારે ક્રોસ ચેકિંગ કર્યું તેમાં તપાસમાં આવ્યું કે આ કોઈ પણ પ્રકારના પરિવારના સભ્યો નથી, અને પરંતુ તેઓએ સરકારી સહાયને લેવા માટે આ પ્રકારની ખોટી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે, અને તેના જ કારણે જે મૃત્યુઆંક છે એ ક્યાંક ને ક્યાંક 30ની ઉપર આવતો હતો. પરંતુ જ્યારે આખી ઘટનાક્રમ સામે આવી, પોલીસ પણ ચોંકી ગઈ હતી, સરકાર પણ ચોંકી ગઈ હતી, કારણ કે આ પ્રકારની પણ ક્યાંક લોકો પૈસા લેવાની લાલચની અંદર આ પ્રકારના પણ ખોટા આંકડાઓ આપી રહ્યા હતા, ખોટી માહિતી આપી રહી હતી, પોલીસ ગેરમાર્ગે દોરાઈ રહી હતી, જેને કારણે પોલીસે તેની સામે FIR દર્જ કરી છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. અને એ સ્પષ્ટ થઈ ગયું છે કે અત્યાર સુધી જે અગ્નિકાંડ થયો રાજકોટની અંદર તેમાં 27 લોકોની મોતની પુષ્ટિ સરકારે કરી છે. એના પછી એક પણ વ્યક્તિનું મોત થયું નથી, અને 27 જે મેમ્બરો હતા, જે લોકોના મૃત્યુ થયા છે, તેના પરિવારજનોને તેના જે સૌ છે બોડી છે તે પણ આપી દેવામાં આવ્યા છે. આભાર પ્રણવ, માહિતી બદલ. રાજકોટ આ કાંડમાં 27 મૃતદેહોના DNA સોંપવામાં આવ્યા. અત્યાર સુધીમાં તમામ 27 લોકોના DNA સોંપાયા. તમામ 27 મૃતકોના DNA સોંપાઈ ગયા અને હવે FSLમાં કોઈ બાકી DNA સેમ્પલ નથી. FSLમાં બાકી DNAના હાલ કોઈ સેમ્પલ નથી. તમામ 27 લોકોના DNAના સેમ્પલ સોંપવામાં આવ્યા હતા. તમામ 27 લોકોની ઓળખ થઈ ચૂકી છે. આગળ વધીએ અન્ય સમાચારો તરફ. તો રાજ્યમાં ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યાનો સાંસદ એકરાર કરી રહ્યા છે. ખુદ સાંસદે જ તંત્રના ભ્રષ્ટાચારનો અહીંયા ખુલાસો કરી દીધો છે. સાંસદ રામભાઈ મોકરિયાએ મોટો ખુલાસો કર્યો. ફાયર NOC માટે મેં પણ આપ્યા હતા 70,000 રૂપિયા. સૂત્રો પાસેથી આ માહિતી. ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને પૈસા આપ્યા હતા. જે સમયે હું બિઝનેસમેન હતો ત્યારે આ પૈસા આપ્યા હોવાનું સૂત્રો પાસેથી માહિતી. સાંસદ બન્યા બાદ ઠેબા પાસેથી મંગાવ્યા હતા પરત પૈસા. ભીખાભાઈ ઠેબાને કવરમાં 70,000 નાખી પરત કર્યા હતા.
રાજકોટ મનપામાં પૈસા વગર કોઈ કામ થતું નથી, આ સાંસદ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. સાંસદે જ અહીંયા તંત્રના ભ્રષ્ટાચારનો મોટો ખુલાસો કર્યો હોય તેવા આ સમાચાર સાંસદ રામભાઈ મોકરિયાએ આ સમગ્ર ઘટનાક્રમને લઈને મોટો ખુલાસો કર્યો છે. મોટો ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યાનો સાંસદનો જ એકરાર અહીંયા સામે આવ્યો છે. ભીખા ઠેબા એ કવરમાં 70,000 પરત કર્યા હતા. સૂત્રો પાસેથી આ માહિતી. રાજકોટ મનપામાં પૈસા વગર કોઈ કામ થતું નથી, આ ખુદ સાંસદ રામભાઈ મોકરિયાએ આરોપ લગાવ્યો છે. ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યાનો સાંસદનો આ એકરાર. ભીખા ઠેબાએ કવરમાં 70,000 રૂપિયા પરત કર્યા હોવાનું સૂત્રો પાસેથી માહિતી. આ સમગ્ર ઘટનાક્રમ જે બહાર આવ્યો, ફાયર એનઓસી માટે મેં પણ રૂપિયા આપ્યા 70,000. ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને પૈસા આપ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી સામે આવી રહી છે. રામભાઈ મોકરિયાના જે નિવેદનો આવ્યા છે, જે સમયે હું બિઝનેસમેન હતો ત્યારે આ પૈસા આપ્યા હતા. સાંસદ બન્યા બાદ ઠેબા પાસેથી 70,000 રૂપિયા પરત મંગાવ્યા હતા. ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70,000 રૂપિયા નાખી પરત કર્યા હોવાની માહિતી. તો રાજકોટ મનપામાં પૈસા વગર કોઈ કામ થતું નથી તેવું સાંસદનું આ ગંભીર અને મોટો આરોપ સામે આવી રહ્યો છે. ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યાનો સાંસદ જ વાત કરી રહ્યા છે, કારણ કે જે રીતની આખી આ ઘટના સામે આવી, જે આરોપ સામે આવ્યા, સૂત્રો પાસેથી જે માહિતી સામે આવી રહી છે, સાંસદ રામભાઈ મોકરિયાએ આ સમગ્ર ઘટનાક્રમને લઈને મોટો ખુલાસો કર્યો છે. ત્યારે આગળ પણ અન્ય બાબતો આ ઘટનાને લઈને સામે આવે તેવી શક્યતા જણાઈ રહી છે. અને હવે વાત કરીશું અગ્નિકાંડના પોસ્ટમોર્ટમની. આગ કાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો ન્યૂઝ 18 પર. આ કાંડ અંગે સૌથી મોટા સમાચાર આપણે બતાવી રહ્યા છે. આ કાંડનું પોસ્ટમોર્ટમ ન્યૂઝ 18 નું સુપર એક્સક્લુઝિવ. આ કાંડમાં એસઆઈટીનો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી પર. તપાસ ટીમ એસઆઈટીની અત્યાર સુધીની આ તપાસનો જે રિપોર્ટ આવ્યો છે સામે, એસઆઈટી આ કાંડમાં કરેલા અવલોકનો ન્યૂઝ 18 ગુજરાતી આપણે બતાવી રહ્યું છે. એક્સક્લુઝિવ માહિતી. ન્યૂઝ 18 ને પ્રસારિત કરેલા રિપોર્ટ પર આખરે મહોર વાગી છે. જી હા, એસઆઈટીના રિપોર્ટમાં ન્યૂઝ 18 ના અહેવાલ ઉપર મહોર લાગી છે. ન્યૂઝ 18 ને 26 મે જ આ રિપોર્ટ, આ અહેવાલ પ્રસારિત કર્યો હતો. આ કાંડમાં એસઆઈટીએ સરકારમાં રિપોર્ટ સોંપ્યો. એસઆઈટીએ બનાવ સંદર્ભે કેટલાક અવલોકનો કર્યા. 26મી તારીખે જ ન્યૂઝ 18ને એક અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેના પર મહોર વાગી. ઇન્વેસ્ટિગેશન ટીમે આ કાંડના બનાવ સંદર્ભે કેટલાક અવલોકનો કર્યા છે. એસઆઈટીના રિપોર્ટની અંદર 3 સૌથી મોટા અવલોકન. આ કાંડમાં એસઆઈટીએ 3 સૌથી મોટા અવલોકનો કર્યા છે, જેમાં ટીઆરપી ગેમ ઝોનમાં પ્રવેશ માટે અને બહાર નીકળવા માટે માત્ર એક જ રસ્તો. બીજું અવલોકન આવ્યું, એમરજન્સી સમય બહાર નીકળવા માટેની કોઈ જ વ્યવસ્થા નથી. અને ત્રીજું અવલોકન જે આવ્યું સામે, એક ગેમ ઝોનમાં પ્રથમ માળે જવા માટે માત્ર 4-5 ફૂટ પહોળાઈ ધરાવતી એક સીડી હતી. તો એસઆઈટીનું પોલીસ મનપા માર્ગ મકાન વિભાગ અંગે પણ અવલોકન સામે આવ્યું છે. પોલીસ વિભાગ માટે એસઆઈટીના 4 મોટા અવલોકનો, જેમાં પોલીસ વિભાગના લાયસન્સ શાખાના તત્કાલીન પીઆઈ એનઆઈ રાઠોડ અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ વીઆર પટેલ લાયસન્સ આપતા સમયે ગંભીર નિષ્કાળજી દાખવી હોવાનું ટાંક્યું છે. આ એસઆઈટીના અવલોકનમાં સામે આવ્યું છે. એસઆઈટીનું અવલોકન છે કે ફાયર એનઓસીની ચકાસણી બંને પીઆઈએ નહોતી કરી. ટેમ્પરરી સ્ટ્રક્ચરના ઓઠા હેઠળ મનપાની મંજૂરી નહોતી લેવાઈ. પીજીવીસીએલનો અભિપ્રાય લેવામાં નથી આવ્યો. તત્કાલીન પીઆઈ વીઆર પટેલે સ્થળ પર ખરાઈ કર્યા વગર જ જુદા જુદા વિભાગમાંથી જરૂરી પ્રમાણપત્રો મેળવ્યા વગર લાયસન્સ આપવા બાબતે પોતાનો હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. એસઆઈટીની રાજકોટ મનપાની કામગીરી અંગે અવલોકન આવ્યું છે. તો એસઆઈટીએ મનપાની કામગીરી અંગે કુલ 6 જેટલા અવલોકનો કર્યા છે. ટીઆરપી ગેમ ઝોન છેલ્લા 3 વર્ષથી વધારે કાર્યરત હતું. પાકું બાંધકામ પણ જણાઈ આવ્યું હતું, છતાં પગલાં લેવામાં ન આવ્યા. ટેમ્પરરી સ્ટ્રક્ચરના બહાને છૂટ આપવામાં આવી હતી અને 3 વર્ષ કરતાં વધુ સમયથી તે ચાલતું હતું. જગ્યા બિન ખેતી હોવાથી ગેમઝોન જેવી કમર્શિયલ પ્રવૃત્તિ ચલાવી ન શકાય.
સ્થાનિક આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ગૌતમ જોશી અને આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીએ ગેમ ઝોન વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરી. સ્થાનિક સ્ટેશન ફાયર ઓફિસરે કોઈ ચકાસણી ન કરી હોવાનું સામે આવ્યું છે. તો આ સાથે જ એસઆઈટીનું માર્ગ અને મકાન વિભાગ અંગે પણ અવલોકન અહીંયા આપને બતાવી રહ્યા છે. આ સુપર એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ 18 આપને બતાવી રહ્યું છે, જેમાં મદદનીશ કાર્યપાલક ઇજનેર પારસ કોઠિયાએ સ્થળ વિઝિટ નહોતી કરી. જી હા, કોઈ પણ પ્રકારની સ્થળ વિઝિટ નહોતી કરાઈ. નાયબ કાર્યપાલક ઇજનેર MR સુમાએ સ્થળ વિઝિટની ખરાઈ નથી કરી. પ્રથમ માળથી ગ્રાઉન્ડ ફ્લોર આવવા માટે સીડીની પૂરતી કોઈ જ પ્રકારની વ્યવસ્થાની ખરાઈ કરાઈ ન હતી. નજર કરીએ અન્ય મહત્વના સમાચારો પર. તો અમદાવાદના સાણંદમાં ભાજપના જ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી સામે આવી છે. મામલતદાર પર ઘાતક હથિયાર સાથે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મામલતદાર કચેરીએ હથિયાર સાથે અધિકારીને મારવા પહોંચ્યા હતા. મામલતદાર રેડ કરી વાહનો જપ્ત કરતા વિરોધ કર્યો હતો. માધવનગર ખાતે જમીનમાં ગેરકાનૂની માટી ખોદકામની મામલતદારની કાર્યવાહી સામે આવી છે. ભાજપના નેતાનો હુમલાનો આ પ્રયાસ સામે આવ્યો છે. સમગ્ર મામલો CCTVમાં કેદ થયો. હાલ પોલીસ ફરિયાદ થતા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભૂગર્ભમાં છે. માટી ખનન કરતા માફિયાના બે JCB અને ડમ્પર છોડાવવા માટે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખે પણ ભલામણ કરી. નીડર મામલતદાર નવીન ચંદ્ર પટેલ કાયદેસર કરવાની વાત કરતા ભાજપ નેતા ધાર્યો લઈ મામલતદાર કચેરીમાં ઘૂસી ગયા. જોકે મામલતદાર ઓફિસમાં ન હોવાથી હુમલાનો પ્રયાસ નિષ્ફળ થયો. જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીની શંકાસ્પદ ભૂમિકા પણ અહીંયા છતી થઈ છે. જીઓલોજીકલ ડિપાર્ટમેન્ટના અધિકારીએ બે વખત રિપોર્ટની પૂર્તતા કરવા માટે મામલતદારને પરત મોકલી આપ્યું. સરકાર અને ACBના અધિકારીઓ જીઓલોજી ડિપાર્ટમેન્ટના આ શંકાસ્પદ અધિકારીની તપાસ વધુ આગળ કરશે. માતા પિતા તમારા બાળકનું ખાસ ધ્યાન રાખજો. બનાસકાંઠામાં બનેલો આ બનાવ તમામ લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે. પાલનપુરના ગણેશપુરામાં 5 વર્ષના બાળકનું બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા મોત થયું છે. 2 કલાકથી વધુ સમય બાળક બંધ ગાડીમાં રહેતા બાળકનું શ્વાસ રૂંધાતા મોત થયું. 5 વર્ષના નિશિક દવે ઘરની બહાર રમતા રમતા ડેરી પાસે 2 વર્ષથી વાવરું ગાડીમાં બેસી ગયો. 2 વર્ષ ખાસ કરીને બાળકે ગાડીને અંદરથી લોક કરી દીધા બાદ અંદરથી ગાડીનો દરવાજો ન ખુલતા આ ઘટના બનવા પામી. બાળક કોઈ જગ્યાએ ન દેખાતા તેની માતા સહિત આજુબાજુના લોકોએ શોધખોળ કરતા તે ગાડીમાં મૃત હાલતમાં મળી આવ્યો.